हाँ मित्रों, तो बीएससी सेमेस्टर 5 ना आपड़ा केमिस्ट्री प्रैक्टिकल ना सिलेबस में फरीवार आपड़े आगळ वधीए छीए इनऑर्गेनिक क्वालिटेटिव मिक्सचर नु एनालिसिस करवा तरफ। मित्रों आप सर्वे जाणो छो के इनऑर्गेनिक क्वालिटेटिव मिक्सचर टीवाईबीएससी नु मिक्सचर एटले के 6 रेडिकल नु मिक्सचर होय छे, जेमा 3 पॉजिटिव रेडिकल होय छे अने 3 नेगेटिव रेडिकल होय छे। तो 3 पॉजिटिव 3 नेगेटिव पण होय शके, 4 पॉजिटिव 2 नेगेटिव पण होय शके अने 2 पॉजिटिव 4 नेगेटिव पण होय शके। परंतु आजनी आपणी चर्चानो मुख्य विषय छे नेगेटिव रेडिकल्स नु आइडेंटिफिकेशन केवी रीते करवो, अने एमा पण केटलाक रेडिकल्स एवा छे मित्रों के जे एकबीजानी हाजरीमां कसोटीओ आपता नथी अने एक ज मिक्सरमां ज्यारे आपेला होय तो तमारे आ टेस्ट करवा जोईए। तो आजना आ वीडियोमां હું તમને બતાવવા માટે જઈ રહ્યો છું કે જો તમને આપવામાં આવેલા ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ મિક્સરમાં સલ્ફેટ અને સલ્ફાઇટ, સલ્ફેટ મતલબ SO4-2- એન્ડ સલ્ફાઇટ મીન્સ SO3-2-, તો SO4 એન્ડ SO2-2- જ્યારે એક જ મિક્સરમાં આપ્યા હોય ત્યારે બંનેને એકબીજાની હાજરીમાં કેવી રીતે આઈડેન્ટિફાય કરવા, એનો આજનો આ પ્રેક્ટિકલનો આપણો જે વિડીયો છે એ હું તૈયાર કરી રહ્યો છું। આપણે આશા રાખું છું કે આ ટેસ્ટ તમને હવે પછી આગામી દિવસોમાં ચાલુ થવાની તમારી પ્રેક્ટિકલ યુનિવર્સિટી પ્રેક્ટિકલ એક્ઝામિનેશન માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે। તો મિત્રો એક જ મિક્સરમાં સલ્ફેટ અને સલ્ફાઇટ હોય એવું આજનું આ તૈયાર કરેલું ક્વોલિટેટિવ મિક્સર કે જેમાં 3 નેગેટિવ રેડિકલ પૈકી સલ્ફેટ SO4 અને SO3 સલ્ફાઇટ બંને એક સાથે આપવામાં આવેલું આ મિક્સર, હવે એ મિક્સરને આપણે પાણીમાં એક્વિયસ સોલ્યુશન બનાવીએ। હવે આ મિક્સરને થોડું ગરમ કરીશું, થોડોક HCl ઉમેરી અને દ્રાવણમાં રહેલી ટર્બિડિટીને આપણે દૂર કરી દઈશું। મિત્રો આપ જોઈ શકો છો હવે આ દ્રાવણમાં હું બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરું છું,
ફરીવાર હું રિપીટ કરું છું, એવું ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ મિક્સર કે જેમાં SO4 માઇનસ 2 ને SO3 માઇનસ 2 સલ્ફેટ સલ્ફાઇડ બંને સાથે આપ્યા હતા, એનું આપણે એક્વિયસ સોલ્યુશન બનાવ્યું. જો દ્રાવણમાં ટર્બિડિટી હોય તો થોડોક મંદ HCl નાખી અને ટર્બિડિટી દૂર કરીને ગરમ કરી દઈશું. હવે આ દ્રાવણમાં SO4 માઇનસ 2 ના આયનો પણ છે અને SO3 માઇનસ 2 ના આયનો પણ છે. તો હવે આ દ્રાવણમાં જો હું બેરિયમ ક્લોરાઇડ ઉમેરીશ તો બેરિયમ સલ્ફેટના મને સફેદ અવક્ષેપ મળવા જોઈએ. મિત્રો, પૂરેપૂરો થોડો એક્સેસ એમાઉન્ટમાં બેરિયમ ક્લોરાઇડ આપ જોઈ શકો છો. બેરિયમ ક્લોરાઇડ તો એક્વિયસ સોલ્યુશન પ્લસ BaCl2 ઉમેરવાથી દ્રાવણમાં સફેદ કલરના અવક્ષેપ આપ જોઈ શકો છો. આ અવક્ષેપ બેરિયમ સલ્ફેટના છે. હવે આને આપણે ફિલ્ટર કરી દઈએ તો સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ ફિલ્ટર પેપરની સપાટી ઉપર ગાળણ થઈ જશે અને દ્રાવણમાં ફક્ત સલ્ફાઇટના આયનો જ આપણને મળવાના છે. મિત્રો, આપ જોઈ શકો છો આને ફિલ્ટ્રેટ તરીકે ઓળખીશું આપણે અને ફિલ્ટર પેપરની સપાટી ઉપર જે છે એ SO4 માઇનસ 2 એટલે કે બેરિયમ સલ્ફેટના પ્રેસિપિટેટ્સ કે જેની હવે આપણને જરૂર નથી. નાઉ ધીસ ફિલ્ટ્રેટ ઇઝ ફ્રી ફ્રોમ SO4 2 માઇનસ. ટૂંકમાં આ દ્રવણમાં હવે SO4 માઇનસ 2 ના આયનો રહ્યા નથી, એ બેરિયમ સલ્ફેટ બની અને ફિલ્ટર પેપર ઉપર ફિલ્ટર થઈ ગયા છે. હવે ફિલ્ટ્રેટની અંદર આપણે ક્લોરીન જળ ઉમેરવાથી જો સફેદ અવક્ષેપ આવે તો દ્રાવણમાં SO3 માઇનસ 2 ની હાજરી પુરવાર થવાની છે. મિત્રો, SO3 માઇનસ 3 એટલે કે સલ્ફાઇટની હાજરી તમે બે પ્રકારે પુરવાર કરી શકો છો. એક તો હવે આ જો દ્રાવણને ગરમ કરીએ અને એ ગરમ દ્રાવણ ઉપર જો આપણને ડાયક્રોમેટ પેપર ગ્રીન બનતો માલુમ પડે તો પણ SO3 માઇનસ 2 હાજર હોય, અને જો દ્રાવણમાં હું ક્લોરીન વોટર એટલે કે ક્લોરીન જળ ઉમેરું અને મને વ્હાઇટ PPTS મળે, વ્હાઇટ અવક્ષેપ મળે, તો પણ એ SO4 માઇનસ 3 ની હાજરી સૂચવે છે. તો મિત્રો, હવે આ દ્રાવણમાં હું ધીમે ધીમે, મિત્રો આપ જોઈ શકો છો SO4 ફિલ્ટર કર્યા પછીના ફિલ્ટ્રેટમાં જો આપણે ક્લોરીન જળ ઉમેર્યું તો સફેદ અવક્ષેપ આપણને મળ્યા છે. આ સફેદ અવક્ષેપ SO3 માઇનસ 2 જ આપે, SO4 આપતો નથી. ફરીવાર હું આખો ટેસ્ટ રિપીટ કરું છું. જ્યારે એક જ મિક્સરમાં SO4 માઇનસ 3 અને SO3 માઇનસ 3 એટલે કે સલ્ફેટ ને સલ્ફાઇડ એક સાથે આપ્યા હોય ત્યારે મિશ્રણનું જલીય દ્રાવણ એટલે કે ડિસ્ટિલ્ડ વોટરમાં એક્વિયસ કરેલું દ્રાવણ એને થોડું ગરમ કરી દઈશું અને એ દ્રાવણમાં બેરિયમ ક્લોરાઇડ ઉમેર્યા પછી બેરિયમ સલ્ફેટના જે અવક્ષેપ આવ્યા એ અવક્ષેપને આપણે ફિલ્ટર કરી દઈશું. ફિલ્ટર કર્યા પછી નીચે જે ફિલ્ટ્રેટ આવ્યું એ ફિલ્ટ્રેટ ફક્ત SO3 જ ધરાવે છે. એ SO3 વાળું એ ફિલ્ટ્રેટ એટલે કે ગાળણ જેમાં ક્લોરીન વોટર ઉમેરવાથી આપણને આ પ્રકારે સફેદ અવક્ષેપ મળે તો આ સફેદ અવક્ષેપ SO3 માઇનસ 2 એટલે કે સલ્ફાઇટની હાજરી સૂચવે છે. આમ એક જ મિક્સરમાં SO4 માઇનસ 2 અને SO3 માઇનસ 2 ની આપણે હાજરી એકબીજાની હાજરીમાં કસોટી કેવી રીતે કરાય એના વિશે વિસ્તૃત ચર્ચા કરી. થેન્ક યુ.